રાજકોટના પેલેસ રોડ પર આવેલા રજવાડા સમયના માતા આશાપુરા માના મંદિરે દુર્ગાષ્ટમીના પાવન દિવસે પરંપરાગત રીતે હવન કરવામાં આવ્યો હતો। મંદિરમાં દર્શનાર્થીઓ માટે દર્શન ચાલુ જ રખાયા હતા, પરંતુ હવનના સમય દરમિયાન ભીડ ન થાય એ માટે વ્યવસ્થા જાળવવામાં આવી હતી। ઠાકોર સાહેબ શ્રી માંગાતાસિંહજી જાડેજાએ જણાવ્યું હતું કે નવરાત્રિના પવિત્ર તહેવારની ઉજવણી પણ આદ્યશક્તિની ઉપાસનાના આ પર્વમાં સૌ કોઈ લીન થયા છે ત્યારે આશાપુરા માતાજીના મંદિરે દર વર્ષે થતા હવનની પ્રણાલી તો રાજકોટ રાજ પરિવાર આ વર્ષે પણ નિભાવશે। હવનાષ્ટમી તારીખ 23 ઓક્ટોબરને શુક્રવારે શાસ્ત્રોક્ત રીતે હવન થશે, પરંતુ પ્રવર્તમાન સ્થિતિને અનુલક્ષીને રાજ્ય અને કેન્દ્ર સરકારની માર્ગદર્શિકા અનુસાર વધારે ભીડ ન થાય તેની કાળજી રાખવા માટે હવનના સમયે બપોરે 3-5 દર્શન બંધ। બપોરે 3-5 વાગ્યા દરમિયાન હવન કરવામાં આવ્યો હતો અને બીડું હોમાયા બાદ મંદિરના બહારના દરવાજા બંધ રાખવામાં આવ્યા હતા। હવન સંપન્ન થયે દર્શનાર્થીઓ હવનકુંડના અને માતાજીના દર્શન 100-100ની સંખ્યામાં કરી કાર્ય હતા। માંગાતાસિંહજીએ વધુમાં જણાવ્યું હતું કે અત્યારે જ્યારે કોરોના મહામારી સ્થિતિ છે ત્યારે સરકારે જાહેર કરેલી માર્ગદર્શિકાનું પાલન સૌ કોઈ કરી રહ્યા છે, આપણે પણ એ કરવું જ જોઈએ। સરકાર કોરોના વોરિયર્સ આટલા પ્રયાસ કરી રહ્યા છે, હજુ 2 દિવસ પહેલા જ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ પણ આપણને ફરીથી સાવચેત રહેવા અનુરોધ કર્યો છે, ત્યારે આપણે સૌએ એ વાત ધ્યાનમાં રાખવી જોઈએ કે લોકડાઉન ગયું છે, વાયરસ નથી ગયો, એવું શ્રી માંગાતાસિંહજીએ જણાવ્યું હતું। સ્પીડ રિપોર્ટ ચેનલમાંથી હું છું આકાંક્ષા ગોંડલિયા। ન્યૂઝની વધુ અપડેટ મેળવવા માટે આ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો અને અમારા ફેસબુક પેજને પણ લાઇક કરો। રાજકોટ રાજ પરિવારની શ્રદ્ધા અને આસ્થાના પ્રતિક સમા રાજકોટ શહેરના પેલેસ રોડ ખાતે આવેલ સુપ્રસિદ્ધ દેવી જગતજનની રાજરાજેશ્વરી માં આશાપુરા માતાજીના મંદિરમાં આસો સુદ નવરાત્રી આનંદ ઉલ્લાસભેર લોકોએ મંદિરમાં દર્શન કરીને અને ઘરની અંદર અર્ચના પૂજા કરીને આ મહોત્સવને વર્ષોથી ઉજવતા આવ્યા છે। પરંપરાગત પોશાક, નૃત્ય, સંગીત,
રાસ ગરબાના રંગથી રંગાયેલ જગદંબા સ્વરૂપ નાચતી બાળાઓએ અતિ આનંદ સાથે 9 દિવસ પ્રાચીન ગરબીમાં ભાગ લઈને સંસ્કારોને ઉજાગર કરીને દર વર્ષે માની આરાધના અને ભક્તિ દર્શાવી છે. પરંતુ આજની મહામારીના સમયે એ શક્ય નથી બન્યું અને આજનો નવરાત્રિનો પર્વ એક સંયમનો પર્વ બની આપ સૌએ ઘરમાં રહીને માની અર્ચના કરી છે અને લોકોએ એક અભૂતપૂર્વ રીતે પ્રચંડ ભક્તિભાવ દર્શાવ્યો છે. નાની બાળાઓએ પણ એમના હૃદયમાં માની ભક્તિનો રાસ રચાવી એમના આશાઓની પાંખોને માતાજીના સ્તુતિ સાથે એક સફળતાના ઉડ્ડાનને વેગ આપ્યો છે. આ મહામારીમાં આપને ઉપસ્થિત ન રહેવું પડે એટલા માટે આપ બધા ઘરે બેસીને પણ આશાપુરા ટેમ્પલ પેલેસ રોડ રાજકોટના ફેસબુક પેજ ઓનલાઈન દ્વારા આપે માના દર્શન પણ કર્યા અને હવન પણ નિહાળ્યો. આશાપુરા માતાજીના દર્શકો સુધી મારા ફ્રેશના મિત્રો એમના માધ્યમ અને એના ચેનલ્સ દ્વારા માની આરતી અને શાસ્ત્રોક્ત રીતે હવન એ ભક્તજનો અને દર્શકો સુધી અદ્ભુત રીતે સફળતાપૂર્વક પહોંચાડવા માટે હું આપનો અંતઃકરણથી આભાર પણ વ્યક્ત કરું છું. આશાપુરા માતાજીના મંદિરમાં આવીને માય ભક્તો આશાપુરા માતાજીના દિવ્ય સ્વરૂપની અર્ચના, પ્રાર્થના, આરતી, તપ, સ્તુતિ કરીને ભક્તિભાવ સાથે જે આપણી પ્રલાણી જે દર્શાવી છે એ રીતે ધન્યતા પણ અનુભવે છે. આજે આ હવનની અંદર આપણે જે ભાગરૂપે હવનાષ્ટમીના હવનનું શ્રદ્ધાપૂર્વક ધર્મલાભ રાજ પરિવારે પણ લીધો અને નાગરિકોએ પણ લીધો. રાજકોટ શહેર અને ગામડાઓમાંથી દર વર્ષે હવનના દર્શન કરવા માટે આવવાનો એક રિવાજ છે અને આપને જાણીને આપને બહુ સારું લાગશે કે અમુક ગામડાઓમાં તો માત્ર આપણે 1 દિવસ માટે જ આઠમના હવનના દર્શન કરવા આવવાની પ્રણાલી જૂની અને આસ્થા આજે પણ ચાલુ છે. આ રીતે આપણે આશાપુરા માતાજીની આરતી અને શાસ્ત્રો હવન વિધિ અને આહુતિ આપવાની મહત્તા અને ક્રિયા આપણે ધર્મપ્રેમી શક્તિ ભક્તો સાથે પ્રત્યક્ષ અને પરોક્ષ રીતે કરી હું અને મારા પુત્ર ધન્યતા અનુભવીએ છીએ. અને એમ કહેવાય છે કે દુર્ગાષ્ટમીનો હવન જ્યાં સુધી પૂર્ણ ન થાય ત્યાં સુધી આપણે નવરાત્રિનો મહોત્સવ એ સંપન્ન નથી થતો. ત્યારે દુર્ગાષ્ટમીના પર્વની રાજકોટ રાજ પરિવાર વતી આ બધાને ખૂબ ખૂબ શુભેચ્છાઓ આપું છું અને આપને અને આપના પરિવારજનોને સુખ, શાંતિ, સંપત્તિ, ઐશ્વર્ય, સ્વાસ્થ્ય આપને પ્રદાન કરે અને આ વૈશ્વિક મહામારીને ડામવા માટે અને એનો સામનો કરવા માટે આશાપુરા માતાજી આપને અસીમ શક્તિ, કૃપા અને આશીર્વાદ અર્પે એવી પ્રાર્થના કરું છું. જય માતાજી, જય આશાપુરા મા.